નમસ્તે બાળ મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે સંખ્યા જ્ઞાનનો ઘડિયો શીખી ગયા. તો હવે આપણે 30 + 1 બરાબર 31 સંખ્યા જ્ઞાનનો ઘડિયો લખીશું અને બોલીશું. હું તમને જેમ બોલાવું તેમ તમે બોલજો અને લખજો. 30 + 1 બરાબર 31. 30 + 2 બરાબર 32. 30 + 3 બરાબર 33. 30 + 4 બરાબર 34. 30 + 5 બરાબર 35. 30 + 6 બરાબર 36. 30 + 7 બરાબર 37. 30 + 8 બરાબર 38. 30 + 9 બરાબર 39. 30 + 10 બરાબર 40. ફરી એકવાર આપણે બોલી દઈશું. 30 + 1 બરાબર 31. 30 + 2 બરાબર 32. 30 + 3 બરાબર 33. 30 + 4 બરાબર 34. 30 + 5 બરાબર 35. 30 + 6 બરાબર 36. 30 + 7 બરાબર 37. 30 + 8 બરાબર 38. 30 + 9 બરાબર 39. 30 + 10 બરાબર 40. હવે મણકા ગણો અને સાચા અંક ફરતે ગોળ કરો. આપણે અગાઉના વિડીયોમાં મણકા ગણતા શીખ્યા હતા ને, તો આપણે ફરી એકવાર શીખીશું. તો ગણો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. તો કેટલા થયા? 18. તો હવે અહીંયા એકડ 7 × 17 આપેલા છે અને એકડ 8 × 18 આપેલા છે, તો આપણે 18 થયા ને. તો આપણે 18 ઉપર રાઉન્ડ કરવાનું. હવે ચલો ગણો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. તો કેટલા થયા? 20. હવે અહીંયા 20 આપ્યા છે અને 19 આપ્યા છે, તો આપણે 20 ઉપર ગોળ કરવાનું. ચલો ગણો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 21, 22, 23. તો કેટલા થયા? 23. તો હવે અહીંયા 23 આપેલા છે અને 25 આપેલા છે, તો આપણે 23 ઉપર ગોળ કરવાનું. ગણો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 21, 22, 23, 24, 25. તો કેટલા થયા? 25. હવે અહીંયા બગડ છગડ 26 આપેલા છે અને બગડ પાછળ 25, તો આપણે બગડ પાછળ 25 ઉપર ગોળ કરવાનું. હવે ગણો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34,
પાંત્રીસ, છત્રીસ. તો કેટલા થયા? છત્રીસ. હવે તગડ પાછળ પાંત્રીસ અને તગડ છગડ છત્રીસ. તો આપણે છત્રીસ ઉપર ગોળ કરવાનું. હવે ખાલી જગ્યામાં ખૂટતો અંક લખો. તો હવે આપણે ખૂટતો અંક લખીશું. આ કેટલા છે? બગડ એકડ એકવીસ. તો બગડ એકડ એકવીસ પછી શું આવે? બે બગડા બાવીસ. તો ખાલી જગ્યામાં શું લખવાનું? બે બગડા બાવીસ. હવે બગડ તગડ ત્રેવીસ લખેલા છે ને, તો ખાલી જગ્યામાં શું લખવાનું? બગડ ચોગડ ચોવીસ. પછી બગડ પાછળ પચીસ લખેલા છે અને બગડ છગડ છવ્વીસ પણ લખેલા છે. તો હવે ખાલી જગ્યામાં કેટલા આવશે? બગડ સાતડ સત્યાવીસ. હવે બગડ આઠડ અઠ્યાવીસ લખેલા છે ને, તો ખાલી જગ્યામાં શું આવશે? બગડ નવ્વડ ઓગણત્રીસ. હવે તગડ એકડ એકત્રીસ, તગડ બગડ બત્રીસ. હવે ખાલી જગ્યામાં શું લખવાનું? બે તગડા તેત્રીસ. હવે અહીંયા શું આવશે? તગડ ચોગડ ચોત્રીસ. તગડ પાંચડ પાંત્રીસ લખેલા છે, તગડ છગડ છત્રીસ પણ લખેલા છે, તગડ સાતડ સાડત્રીસ, તગડ આઠડ આડત્રીસ. હવે કેટલા આવશે? તગડ નવ્વડ ઓગણચાલીસ અને ચોગણે ને મીંડે ચાલીસ. હવે ચોગડ એકડ એકતાલીસ, પછી શું આવશે? ચોગડ બગડ બેતાલીસ, પછી ચોગડ તગડ તેતાલીસ, બે ચોગડા ચુમ્માલીસ, ચોગડ પાછળ પિસ્તાલીસ, ચોગડ છગડ છેતાલીસ. હવે ખાલી જગ્યામાં શું આવશે? ચોગડ સાતળ સુડતાલીસ. હવે ચોગડ આઠળ અડતાલીસ લખેલા છે ને, તો ખાલી જગ્યામાં શું આવશે? ચોગડ નવ્વડ ઓગણપચાસ. આવી રીતે ખાલી જગ્યામાં ખૂટતો અંક લખવાનો. ઘરકામની નોટમાં સંખ્યા જ્ઞાનનો ઘડ્યો, મણકા ગણો અને સાચા અંક ફરતે ગોળ કરો અને ખૂટતો અંક લખવાનો. નમસ્તે.